गौतम पार्क प्रकाश रणछोड़ पटेल रहे पत्नी आशा छेला 3.5 वर्षथी अलग रहे छे। डिवोर्स माटे तेमनो केस हजी चाली रह्यो छे। बीजी तरफ छेला 3-1 वर्षथी प्रकाश ने हालतमां 30 वर्ष साथे गौतम पार्कमां रहे छे। बने पति पत्नीनी जेम रहेता हता। स्नेह हालतना मूळ नेपाळी छे अने तेमणे संतानमां 1 वर्षनी दीकरी पण छे। प्रकाश जेरोक्स मशीनना रिपेरिंग अने स्पेर पार्टनुं काम करे छे। प्रकाश रोज सवारे टिफिन लईने घरेथी दुकान नीकळे छे। रोज बपोरे स्नेहलता साथे वीडियो कॉल पर वात करे छे। क्यारेक प्रकाश स्नेहलताने फोन करतो हतो। गत रोज मंगळवारे स्नेहलतानो फोन नहीं आवता प्रकाशे स्नेहलताने फोन कर्यो हतो, पण फोन बंद बतावतो हतो। तेथी प्रकाशे पड़ोशीने फोन करीने स्नेहलतनो फोन शा माटे बंद आवे छे तेनी तपास करवा कह्युं हतुं। पड़ोशीए घरे जईने तपास करता ते चौंकी गया हता। स्नेहलता लोहीना खाबोचिया पड़ेली हती, तेथी प्रकाशने जाण करी हती। प्रकाश तत्कालिक घरे आवी गयो हतो। पोलीसे तपास करता लिव इन मां रहेतो प्रकाश शंकाना दायरामां आव्यो हतो। प्रकाशे ज हत्या करी जूठाणुं फैलावी होवानुं सामे आव्युं छे। पोलीसे स्नेहालतने हत्यामां प्रकाशनी अटकायતા करी वधु पूछपरछ करी रही छे। सज्जनसिंह परमार डीसीपी जोन એ જણાવ્યું હતું કે લિવ ઇનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાની કબૂલાત આપી છે। જે હત્યાતી મહિલાની હત્યા કરી હતી તે ક્યાં ફેંક્યું છે તેની પણ માહિતી આપી છે। વધુ તપાસ ચાલી રહી છે। મહિલા મૂળ નેપાળીને છે કે મહિલા છેલ્લે મુંબઈમાં રહેતી હતી ત્યારે પ્રકાશના સંપર્કમાં આવી હતી। મૃત્યુ પહેલાં સ્નેહલતાને છેલ્લા 3 વર્ષથી હત્યાના આરોપી પ્રકાશ સાથે રહેતી હતી। સ્નેહલતા પ્રકાશને કહેતી હતી કે તમે જે સંપત્તિ ખરીદો છો તે મારા નામ પર ખરીદવાની દરમિયાન જમીનમાં રૂપિયા આપ્યા તેમાંથી મુંબઈમાં સ્નેહલતા નામે એક ઘર પણ લીધું હતું। જ્યારે સુરતમાં હાલ જે ઘરમાં રહે છે તે પણ સ્નેહલતાના નામે છે। જો કે સ્નેહલતાને માંગણીઓ વધી જતાં ઝઘડાઓ ચાલતા હતા, જેથી પ્રકાશે સ્નેહલતાને હત્યા કરી હોવાની કબૂલાત આપી છે। બ્યુરો રિપોર્ટ ટીવી 9 ઇન્ડિયા। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગૌતમ પાર્ક સોસાયટીમાં એક બેનની હત્યા થઈ હોવાનો સમાચાર પોલીસ સ્ટેશનમાં આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી શ્રી સી કે પટેલ તેમજ અમો સ્થળ પર ગયેલા અને ત્યાં ફર્સ્ટ ફ્લોર પર એમના રેસિડેન્સ પર ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા થયેલી ડેડ બોડી સ્ત્રીની હતી અને એની બાજુમાં 1 વર્ષની એની ડોટર પણ હતી। એ જાહેરાત એના પતિ જે એમની જોડે 3 વર્ષથી રહે છે લિવ ઇનમાં તેણે આપેલી હતી અને એની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે હું સવારમાં 10 વાગે જ હંમેશા ટિફિન લઈને જતો હોઉં છું। એ મુજબ આજે પણ ગયો હતો અને ત્યાંથી બપોરના મારા આ પત્નીને હું વિડીયો કોલથી ફોન પર વાત કરતો હોઉં છું, પણ આજે મેં ફોન લગાડ્યો તો લાગ્યો નહીં, તો મેં મારા પાડોશીના બેનને જણાવ્યું કે જરા જોઈને તપાસ કરો કે મારા પત્ની ત્યાં છે કે કેમ। તો એના ઘરની ખડકી ખરેખર બહારથી બંધ કરેલી હતી, તો એ બંધ ખડકી ખોલીને અંદર જોતા આ બેન લોહી લોહાણ હાલતમાં મરણ સ્થિતિમાં પડેલા હતા। તો એણે એના પતિને જાણ કરીને પતિ ત્યાં સ્થળ પર જઈને પોલીસને જાણ કરી, પરંતુ અમોને જે રીતની હરકત હતી એના ઉપરથી આ 3 વર્ષથી એની જોડે લિવ ઇનમાં રહેતો એનો પતિ શંકાના દાયરામાં લાગતો હતો, એટલે અમે એની સાથે ઝીણવટપૂર્વક તપાસ કરી અને સાયોગિક પુરાવા એકઠા કરતા એમણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને જે હથિયાર વડે એણે આ હત્યા કરી હતી તે હથિયાર ક્યાં ફેંક્યું છે એની પણ માહિતી આપેલ છે અને એ પ્રમાણે તપાસ ચાલે છે। પણ ટૂંકમાં આ હત્યા એના લિવ ઇનમાં રહેતા 3-1 વર્ષથી લિવ ઇનમાં રહેતા એના પતિ પ્રકાશે જ કરેલી છે તે ક્લિયર થયેલું છે અને આ રીતે ગુનો અમોએ ડિટેક્ટ કરેલ છે। હા, એ માનો કે આ મૂળ લેડીઝ નેપાળની છે અને થોડીક પેઢીથી યુપી આવી ગયા, દિલ્હી આવી ગયા, છેલ્લે બોમ્બે રહેતા હતા અને આ ઝેરોક્સના સ્પેરપાર્ટ વેચવાનું અને ઝેરોક્સ મશીનો રિપેરિંગ કરવાનું કામ કરે છે, તો મુંબઈ ખાતેથી આ સ્પેરપાર્ટ લાવતો હતો ત્યારે આ નેપાળી યુવતી પણ ત્યાં બોમ્બેમાં આ બિઝનેસ કરતી હતી એના પરિચયમાં આવેલ, એટલે 3-1 વર્ષથી સાથે રહે છે। ત્યારે એની આ પત્ની એ એને જણાવેલ કે તમે મને જોડે રાખો, પણ જે કાંઈ પ્રોપર્ટી લો એ મારા નામે લેવાની, જેથી કરીને એને જમીનના પૈસા આવેલા હતા એમાંથી એક ઘર બોમ્બેમાં લીધેલું તો એ પણ એના નામે લીધું, હાલમાં જે મકાન છે એ પણ આ એની કહેવાતી પત્નીના નામે જ છે, અને વત્તા 19 તારીખે એના બેબી જે થતી છે
એનું પણ પહેલું વર્ષ પૂરું થતું હોય બર્થડે ઉજવવાનો હતો ત્યારે એમાં પણ એમના આરોપીના કન્ફેશન પ્રમાણે કે ભાઈ એના વતનથી સગાવાલા આવવાના હતા તો કે આ મારી જે પત્ની છે એમ કહેતી હતી કે એ બધા આવે ને મને મેણાટોના બાળ મારે તો એ મને પોસાય નહીં તો એમ કરીને આ બધા ઝઘડા ચાલતા હતા એ દરમિયાન એણે પછી આ કૃત્ય કરેલ છે.